દિયોદરના ધુણસોણ ગામે વધેશ્વર મહાદેવના મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દિયોદર તાલુકાના રામપુરા ધુણસોલ ગામે 200 વર્ષ પુરાણા વધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં મંદિરનો અનોખો ઇતિહાસ છે, જેમાં દર વર્ષે મંદિર વધે છે, જેથી કરીને આ મંદિરનું નામ વધેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવેલ છે. બીજી તરફ વધેશ્વર મહાદેવના મંદિર પ્રત્યે ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા પણ જોડાઈ છે, જેમાં આજે સમસ્ત ધુણસોલ ગ્રામજનો દ્વારા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે પ્રથમ દિવસે ધુણસોલ ગામની પાવન ધરા પર 31 કુંડનો મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ધુણસોલ ગ્રામજનો તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રથમ દિવસે વડવાડા ધામના મહંત શ્રી કનિરામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવેલ છે, જેમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં ધુણસોલ ગ્રામજનો તેમજ આજુબાજુના લોકો જોડાશે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માય ન્યૂઝ લાઈવ, બનાસકાંઠા, ગુજરાત. ધુણસોલ ગામની પાવન ધરા પર 200 વર્ષ પૌરાણિક આ એક શિવનું જે વધેશ્વર જેને નામ છે, જેની સ્વયંભૂ લિંગ પ્રગટ થયેલ છે અને જેની અમે વધેશ્વર મહાદેવના નામથી અમારું ગામ તેમજ સમગ્ર પંથક વધેશ્વર મહાદેવના નામથી એમની પ્રખ્યાત છે, જેણે પૌરાણિક મંદિર છે, પૌરાણિક લિંગ છે, જેમણે અસંખ્ય પરચાઓ પૂરેલા છે ગામ લોકોને તેમજ આજુબાજુના તમામ નાગરિકોને, તમામ લોકોને જેમના જાગૃત પરચા મળેલા છે. જે મંદિર શરૂઆતની અંદર બનાવ્યું હતું એ વખતે ગામના નગરશેઠને આવીને સ્વયં સ્વપ્નની અંદર મહાદેવે જેમને આવીને કીધું હતું કે ગામની આ જગ્યા ઉપર જ્યાં ચૂનો નીકળશે, જ્યાં અમુક જેમને અવશેષો મળી આવશે, જેના માધ્યમથી તમે મંદિરનું નિર્માણ કરી શકશો. જે મંદિરનું નિર્માણ કર્યું હતું આજથી 200 વર્ષ પહેલાં, આ જે મંદિર થોડું જર્જરિત થવાના કારણે આજે અમે ગામ લોકોએ અમારા મંદિરની પુનઃ પ્રતિષ્ઠા કરી છે, જેની અંદર 31 કુંડાત્મક હવન કર્યો છે, જેની અંદર ભાઈ રામ મંદિર તેમજ રાધે કૃષ્ણનું પણ અમે એક પ્રતિષ્ઠા કરી છે, જે વધેશ્વર મહાદેવના મંદિરના સાથે સાથે. તો અમારા ગામ લોકો આજે તન મન ધનથી 3 દિવસનો જે અમારો કાર્યક્રમ છે, જે પ્રાણ પ્રતિષ્ઠાનો, જે 6/5/2022થી 8/5/2022 સુધી અમે તમામ જે ગામ લોકો આજે ખડા પગે જે લોકો બહારથી વધારી રહ્યા છે એમની સેવા કરવા માટે તમામ ગામ આજ તત્પર છે. અને આજ અમારા ગામની અંદર વધેશ્વર મહાદેવની એટલી કૃપા દ્રષ્ટિ છે કે જેના માધ્યમથી અમારું ગામ આજ ખૂબ ફળ્યું ફૂલ્યું છે, જેના માધ્યમથી અમને અતૂટ વિશ્વાસ છે વધેશ્વર મહાદેવના મંદિર ઉપર, ભગવાન ઉપર, કે જેમના માધ્યમથી અમારું ગામ આજ સુખ સમૃદ્ધિ તરફ જઈ રહ્યું છે. બસ અમે બે હાથ જોડી અને વધેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ કે જે લોકો બહારથી આવે છે, જેમની મનોકામના છે, જેમનો મનનો કંઈ ભાવ છે, જે તમામ વધેશ્વર દાદો એમને પરિપૂર્ણ કરે એવી અમે દાદાને ગામ વતી આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ.